અપેક્ષા જ્ઞાન કી ટ્રિક એન્ડ ટિપ્સ વિડિયો સિરીઝમાં આજે આપણે એક નફાખોટનો દાખલો. મિત્રો, આ રીતનો દાખલો પૂછાય અને પરીક્ષામાં આપણે ઝડપથી જો જવાબ મેળવવો હોય તો ટ્રિક છે મિત્રો, 1 રૂપિયામાં 2 ચોકલેટની ખરીદી કરી. જો વેપારી 3 રૂપિયામાં 5 ચોકલેટે વેચે છે તો મિત્રો નફો થાય કે ખોટ? પેલા તો મિત્રો જે ચોકલેટ ની વાત કરે, રૂપિયા 1 રૂપિયામાં વેપારીએ કેટલી ચોકલેટ ખરીદી કરી? તો ખરીદી છે મિત્રો 2. ઓકે, બીજી 3 રૂપિયાની અંદર 5 ચોકલેટ વેચે, 3 રૂપિયા લેખે 5 ચોકલેટ વેચે, તો મિત્રો અહીંયા નફો થાય કે ખોટ? તો મિત્રો આમાં પહેલા તો મૂળ કિંમત, ચોકલેટ ની મૂળ કિંમત કેટલી અને વેચાણ કિંમત કેટલી એ જ્યારે શોધવી હોય તો ટ્રિક્સ મિત્રો અહીં જોઈ લે કે મિત્રો આ બંને નો ગુણાકાર કરો, 5 એકા 5 એ આપણી મૂળ કિંમત થઈ ચોકલેટ ની, અને 3 ગુણ્યા આ બંને નો ગુણાકાર મિત્રો કરશો તો 3 2 6 આપણી વેચાણ કિંમત, એટલે મિત્રો નફો આપણને થાય છે. સિમ્પલ છે, 6 રૂપિયામાં વેચો છો, 5 રૂપિયામાં તમને ચોકલેટ પડે છે, તો આપણો નફો થાય છે મિત્રો 6 ઓછા 5 એટલે 1 રૂપિયા નફો. એ નફો મિત્રો એક ટકામાં માંગ્યો છે, સિમ્પલ છે નફો ટકામાં, તો આ ટકા વાળું આપણે સૂત્ર છે નફો ગુણ્યા 100 છેદમાં મૂળ કિંમત. આ આપણને ખ્યાલ છે મિત્રો આ ટ્રિક, તો 1 રૂપિયો નફો છે ગુણ્યા 100 છેદમાં મૂળ કિંમત. મિત્રો આપણી મૂળ કિંમત છે 5, અહીંયા 5 મૂકો 20 5 100 એટલે મિત્રો 20%. જો મિત્રો 1 રૂપિયાની 2 ચોકલેટ ખરીદી વેપારી અને 3 રૂપિયાની 5 ચોકલેટ વેચે તો વેપારીને 20% નફો થાય છે. તો મિત્રો ટ્રિક્સ ગમી હોય આવી તો શેર કરો. અને એક દાખલો, જો મિત્રો 5 રૂપિયાની 6 ચોકલેટ વેપારી ખરીદી કરે, સિમ્પલ વસ્તુ છે, 5 રૂપિયાની 6 ચોકલેટ ખરીદી કરે અને 6 રૂપિયાની 5 ચોકલેટ વેચે તો વેપારીને નફો થાય કે ખોટ? આ એક દાખલો કોમેન્ટમાં કરીને જવાબ આપજો. આવી જ ટ્રિક મિત્રો ગમતી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આમ જ મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.